મિત્રો, વર્તુળના આ વિડિયોમાં તમારું સ્વાગત છે. આ વિડિયોમાં આપણે વૃત્તીય બિંદુ અને તેને સંબંધિત એક પ્રમેય પર ચર્ચા કરીશું. ચાલો સૌથી પહેલા સમજી લઈએ વૃત્તીય બિંદુ શું છે. મિત્રો, કોઈ પણ વર્તુળ પર આવેલ બિંદુઓના સમૂહને આપણે વૃત્તીય બિંદુઓ કહીએ છીએ. એટલે કે આપેલ વર્તુળમાં જેનું કેન્દ્ર O છે તેના પરિઘ પર આવેલા બધા બિંદુ વૃત્તીય બિંદુ છે. મિત્રો, જો આપણને ત્રણ અસમરેખ બિંદુ K, L અને M આપેલ હોય તો આપણે જાણીએ છીએ કે ત્રણ અસમરેખ બિંદુમાંથી પસાર થાય તેવું એક અને માત્ર એક જ વર્તુળ દોરી શકીએ. તેથી આપણે કહી શકીએ કે આ ત્રણેય બિંદુઓ વૃત્તીય બિંદુઓ છે. જો આપણે અહીં ચોથું કોઈ બિંદુ N લઈએ અને તે વર્તુળ પર આવેલું હોય તો આપણે કહી શકીએ કે આ ચારેય બિંદુઓ વૃત્તીય બિંદુઓ છે. પરંતુ એ પણ હોઈ શકે કે એ વર્તુળની અંદર હોય અથવા વર્તુળની બહાર હોય. તો આ પરિસ્થિતિમાં તમે આ ચારેય બિંદુઓને વૃત્તીય બિંદુ ના કહી શકો. મિત્રો, આપણે વર્તુળ દોર્યા વગર પણ આપણે કહી શકીએ કે આપણને આપેલ આ ચારેય બિંદુઓ વૃત્તીય છે કે નહીં. અહીં બિંદુ L અને M ને જોડી દો. હવે બંને બિંદુ L અને M ને K સાથે જોડીને એક ત્રિકોણ LKM દોરો. આજ રીતે ત્રિકોણ LNM દોરો. મિત્રો, જો રેખાખંડ LM દ્વારા બિંદુ K અને બિંદુ N પર આંતરેલ ખૂણો LKM અને ખૂણો LNM સમાન હોય તો આપણે કહી શકીએ કે આ ચારેય બિંદુ LKM અને N વૃત્તીય બિંદુ છે. મિત્રો, આ એક પ્રમેય મુજબ છે જેનું વિધાન કંઈક આ મુજબ છે. જો બે બિંદુઓને જોડતો રેખાખંડ એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા બીજા બે બિંદુઓ આગળ સમાન ખૂણા આંતરે તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે. એટલે કે આ ચારેય બિંદુઓ વૃત્તીય બિંદુઓ કહેવાય. ચાલો આ પ્રમેયની સત્યાર્થતા ચકાસીએ. આ વિધાનની મદદથી એક આકૃતિ દોરો. એક રેખાખંડ PQ દોરો જે બિંદુ A અને B પર સમાન ખૂણા આંતરતો હોય. એટલે કે ખૂણો PAQ અને PBQ સમાન હોય. હવે આપણે એ સાબિત કરીએ કે ચારેય બિંદુ એટલે કે P, A, B અને Q એક જ વર્તુળ પર આવેલ છે. એટલે કે આ બિંદુ વૃત્તીય છે. આપણે એ જાણીએ છીએ કે ત્રણ અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું એક અને માત્ર એક જ વર્તુળ હોય છે. આ ત્રણેય અસમરેખ બિંદુ P, A અને Q માંથી પસાર થાય તેવું એક વર્તુળ દોરીએ. તમે જોઈ શકો છો કે આ બિંદુ B પણ આ વર્તુળ પર આવેલ છે. પરંતુ સાબિત કર્યા વિના આપણે તેને સત્ય ન કહી શકીએ. ચાલો માની લઈએ કે બિંદુ B આ વર્તુળ પર આવેલ નથી. એટલે કે બિંદુ B વર્તુળની અંદર અથવા બહારના ભાગમાં હોઈ શકે છે. તો હવે આપણે રેખાખંડ PB વર્તુળના કોઈ બિંદુ S અથવા S' પર છેદશે. જો બિંદુ P, A, S અને Q વર્તુળ પર છે ખૂણા સમાન થશે, કારણ કે આપણે જાણીએ છીએ કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. પરંતુ આપણને આપેલ છે કે આ બંને ખૂણા PAQ અને PBQ સમાન છે. એટલે કે ખૂણો PSQ અને ખૂણો PBQ પણ સમાન થશે. પરંતુ અહીં બિંદુ S અને B એક જ રેખાખંડ PB પર આવેલ છે. મિત્રો,
આ ત્યારે જ શક્ય છે જ્યારે આ બંને બિંદુ એટલે કે એસ અને બી એકબીજાની ઉપર હોય, જે એક જ બિંદુ છે। માટે આપણે કહી શકીએ કે બિંદુ બી બિંદુ પી એ ક્યુમાંથી પસાર થતા એક વર્તુળ પર આવેલ છે, એટલે કે આ ચારે બિંદુ પી એ બી અને ક્યુ વૃત્તીય છે। આવી રીતે બિંદુ એસ બિંદુ બી ની ઉપર હશે। તમે આ જ પ્રક્રિયાનો પુનરાવર્તન કરીને વિડિયો રોકીને પણ સાબિત કરી શકશો। આ જ રીતે આપણે સાબિત કર્યું કે જો બે બિંદુઓને જોડતો રેખાખંડ એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ આવેલા બીજા બે બિંદુઓ આગળ સમાન ખૂણા આંતરે, તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા છે, એટલે કે આ ચારેય બિંદુઓ દ્વિતીય બિંદુઓ કહેવાય। આ વિડિયોમાં બસ આટલું જ। આજે આપણે વૃત્તીય બિંદુ અને તેને સંબંધિત એક પ્રમેય પર ચર્ચા કરી। મળીએ આગળના વિડિયોમાં આના પર આધારિત એક પ્રશ્નની સાથે। આભાર।